હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર પ્રતિક સાવજ. હું સુરતમાં ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આ મેસેજ છે મારા ડૉક્ટર ફ્રેન્ડ્સ માટે જે લોકો ઓપીડીસ જોવે છે, આઈપીડીસ જોવે છે અને જે કોમન બેઝિક્સ છે ઇન્ફેક્શન કંટ્રોલના એના વિશે વાત કરીએ. આપણે રૂટીનલી ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક પહેરવાનું છે. ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક મોર દેન ઇમ્પોર્ટન્ટ છે. આપણે N95 માસ્કની જરૂર નથી. આપણે રૂટીનલી આ રીતે માસ્ક પહેરતા હોઈએ છીએ. એક વખત માસ્ક પહેર્યા પછી આપણે માસ્કને એડજસ્ટ કરવાનું રહેશે. માસ્ક પહેર્યા પછી નંબર વન રૂલ કે માસ્કના કોઈ આઉટર સરફેસને ટચ નથી કરવાનું, કારણ કે જે પેશન્ટ કફિંગ કરશે અથવા પેશન્ટના ડ્રોપલેટ્સ છે એ સૌથી વધારે માસ્કના આઉટર સરફેસ પર હશે. હવે બાય ચાન્સ તમે અહીંયા ટચ કરી દીધું અને બીજા કોઈ સાથે શેક હેન્ડ કર્યો અથવા તમે તમારા બીજા રિલેટિવ્સને ટચ કરશો તો તમે માસ્કનું ઇન્ફેક્શન બીજાને ટ્રાન્સમિટ કરશો. તો જસ્ટ રિમેમ્બર કે માસ્ક પહેર્યા પછી તમારે માસ્કના આઉટર સરફેસને બિલકુલ એક વખત એડજસ્ટ કર્યા પછી તમારે બીજી વખત બહારથી, ફોર એક્ઝામ્પલ અગર તમને એવું લાગે કે એડજસ્ટ નથી તો તમારી ફિંગરને અંદરથી ઇન્સર્ટ કરીને તમારે માસ્કને આ રીતે એડજસ્ટ કરવાનું રહેશે. ત્રીજી વસ્તુ, અગર ઇચિંગ થાય તો સેમ રીતે ફિંગર્સને પાછળની સાઈડથી એન્ટર કરીને તમારે ઇચિંગ કરવાનું રહેશે. એક વખત માસ્ક પહેરો તો તમે 8 થી 12 કલાક સુધી એનું એ માસ્ક પહેરી રાખી શકો છો. યુઝ્યુઅલી જે ડૉક્ટર્સ મોર્નિંગ ઇવનિંગ ઓપીડી જોતા હોય તો એમના માટે હું સજેસ્ટ કરું છું કે મોર્નિંગમાં અને ઇવનિંગમાં બંને અલગ અલગ ટાઈમે અલગ અલગ માસ્ક પહેરજો. હવે માસ્ક કાઢવાનું કઈ રીતે છે? સિમ્પલી તમારે ટ્રાય કરજો કે આ રીતે જો નીકળી જતું હોય સિમ્પલી તો તમારે આ રીતે માસ્ક કાઢી રાખવાનું છે. તમને જે દેખાઈ રહ્યો છે એ માસ્કનો આઉટર સરફેસ છે, તો માસ્કના આઉટર સરફેસને તમારે ઇનસાઇડ ફોલ્ડ કરવાનો છે. હવે જે દેખાશે એ માસ્કનો બેક સાઈડનો જે તમારા ફેસ સાઈડનો સરફેસ છે. આપણો રોલ એવો છે કે જે હાઈએસ્ટ ઇન્ફેક્ટેડ સરફેસ છે એને અંદર રાખવાનો છે, પછી માસ્કને આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે અને પછી આવી રીતે કરીને આપણે ડસ્ટબિનમાં એમને થ્રો કરી દેવાનું છે. નંબર ટુ, એક વખત માસ્કને કઈ પણ રીતે ટચ કર્યા પછી તમારે પ્રોપર થરોલી હેન્ડ વોશ કરવાનું રહેશે. હેન્ડ વોશના જે સ્ટેપ છે એ હું વિડીયો નંબર ટુમાં તમને બતાવીશ. રૂલ નંબર થ્રી, જ્યારે પણ ઓપીડીમાં છો ત્યારે ખાસ કરીને એવું યાદ રાખો કે મેટલ અને કોઈ પણ ગેજેટ્સથી તમે ફ્રિકવન્ટલી કોન્ટેક્ટમાં ના હો. ટ્રાય કરો કે જેટલો સમય એપિડેમિક ચાલે છે એટલો સમય તમે વોચ ના પહેરો અને બેલ્ટ નહીં પહેરો, કારણ કે ફ્રિકવન્ટલી તમે વોચ અને બેલ્ટને ટચ કરશો જેને તમે ક્યારેય વોશ નથી કરવાના અને એ કાઇન્ડ ઓફ કેરિયર તરીકે પણ થઈ શકે છે. બીજું હું મારા ડૉક્ટર્સ ફ્રેન્ડ્સને એડવાઇસ આપીશ કે જ્યારે પણ તમે ઘરે જાઓ ખાસ કરીને એક સ્ટરિલિયમ અથવા હેન્ડ સેનિટાઇઝરની બોટલ તમારા ઘરના દરવાજાની બહાર લટકાવી રાખો અને એન્ટર થતાં પહેલાં તમે હેન્ડ વોશ કરીને પછી જ ઘરમાં એન્ટર થાઓ. એક વખત ઘરમાં એન્ટર થાઓ પછી તમારે કોઈ પણ વસ્તુને ટચ કરવાની નથી. ડાયરેક્ટલી તમારે બાથરૂમમાં જવાનું છે, તમારા ક્લોથ્સ અલગ રાખવાના છે, પ્રોપરલી સોપ એન્ડ વોટરથી બાથ કરીને તમારે રૂટીન કામ કરવાના છે. તમારા ફેમિલી મેમ્બરને પણ તમે ત્યાર પછી તમે ટચ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ બધી બેઝિક્સ વાતો છે અને હું ઈચ્છું છું કે તમે આ બધી વસ્તુ ફોલો કરો, કારણ કે બધી નાની નાની વાત છે પણ એનું ઇમ્પેક્ટ બહુ મોટું છે. આ વિડીયો સાંભળવા બદલ થેન્ક યુ.